વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો, નમસ્કાર. આર્ટિફિશિયલ કિડની અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. સ્ક્રીન પર આપણે એક જે આકૃતિ જોઈ રહ્યા છીએ એમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એક પેશન્ટ દેખાઈ રહ્યા છે. તો આ જે છોકરી છે એમના બંને જે કિડની છે એ ફેલ થઈ ગયા છે. તો આપણને ખ્યાલ છે કે કિડની જે છે આપણા શરીરમાં મૂત્ર નિર્માણનું કામ કરે છે અને મૂત્ર દ્વારા આપણે જે નકામા જે દ્રવ્યો છે વેસ્ટ મટીરિયલ એને આપણે શરીરમાંથી દૂર કરતા હોઈએ છીએ. હવે આપણે સમજી શકીએ છીએ કે જો કિડની જો છે એ ફેલ થઈ જાય વ્યક્તિના શરીરમાં તો જે ઉત્સર્ગ દ્રવ્યોની જે માત્રા છે રુધિરમાં, ઉત્સર્ગ દ્રવ્યોનું જે પ્રમાણ છે, વેસ્ટ મટીરિયલ જે છે એનું પ્રમાણ રુધિરમાં વધી જતું હોય છે. તો આ જે વધેલા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ? તો એ વધેલા જે ઉત્સર્ગ દ્રવ્યો જે છે એને રુધિરમાંથી આપણે આર્ટિફિશિયલ જે કિડની નામનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની મદદથી આપણે એને દૂર કરી શકીએ છીએ. તો આકૃતિમાં જે પેશન્ટ જે છે એમની બાજુમાં આપણને આર્ટિફિશિયલ કિડની જે છે એ દેખાઈ રહી છે, કૃત્રિમ મૂત્રપિંડ. તો આર્ટિફિશિયલ કિડની જે છે એ શું છે? તો તમે જુઓ અહીંયા કે ભાઈ આર્ટિફિશિયલ કિડની જે છે એ મિકેનિકલ ડિવાઇસ છે, એક યાંત્રિક સાધન છે જેમાં પ્રિન્સિપલ ઓફ ડાયાલિસિસનો જે સિદ્ધાંત છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ જે સિદ્ધાંત છે એને આધારે રુધિરમાંથી જે બ્લડ જે છે એમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ જે છે, ઉત્સર્ગ દ્રવ્યો જે છે એને દૂર કરવામાં આવે છે. હવે એવા કિસ્સામાં કે જ્યારે જે વ્યક્તિના શરીરમાં કિડની જે છે એ ફેલ થઈ જાય છે તો આ જે આર્ટિફિશિયલ કિડની જે છે એમાં જે પ્રક્રિયા કરવામાં આવે છે, જે પ્રોસેસ કરવામાં આવે છે એ પ્રક્રિયાને હિમોડાયાલિસિસની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ હિમોડાયાલિસિસની પ્રક્રિયાથી જે પેશન્ટ છે, દર્દી જે છે, એનું જે મૃત્યુ થતું જે છે એ અટકી જતું હોય છે, આપણે પેશન્ટનો જીવ બચાવી શકતા હોઈએ છીએ. તો હિમોડાયાલિસિસ કેન પ્રોવાઈડ રિપ્રાઈવ ફ્રોમ ધી ડેથ ફોર ધી પેશન્ટ. હિમોડાયાલિસિસની મદદથી આપણે દર્દીનો જીવ બચાવી શકીએ. હવે જે હિમોડાયાલિસિસ છે એ કઈ રીતે અને કયા સિદ્ધાંત પર આપણે કામ કરીએ છીએ આર્ટિફિશિયલ કિડની એના વિશે હવે આપણે વાત કરી રહ્યા છીએ. તો જુઓ, હિમોડાયાલિસિસ જે છે એ શું છે? તો હિમોડાયાલિસિસ જે છે એક એવી ટ્રીટમેન્ટ છે, એક એવી પદ્ધતિ છે જેના દ્વારા જે ક્લીન્સ ધ બ્લડ, હિમોડાયાલિસિસ દ્વારા રુધિરને શુદ્ધ કરવામાં આવતું હોય છે. અને આવું ક્યારે કરીએ છીએ આપણે? કે જ્યારે જે કિડની જે છે એ કામ કરતી બંધ થઈ જાય છે તો એના સબસ્ટિટ્યૂટ તરીકે આ હિમોડાયાલિસિસની પ્રક્રિયા જે છે, ટ્રીટમેન્ટ છે, કરવામાં આવતી હોય છે. હવે હિમોડાયાલિસિસની જે પ્રક્રિયા છે એમાં જે મૂળ જે સિદ્ધાંત છે એ ડાયાલિસિસનો સિદ્ધાંત, અને આ ડાયાલિસિસનો જે સિદ્ધાંત છે એમાં શું થાય છે કે ડાયાલિસિસના સિદ્ધાંતમાં પેસિવ ડિફ્યુઝન થાય છે. પેસિવ ડિફ્યુઝન એટલે જે નિષ્ક્રિય પ્રસરણની જે ક્રિયા છે એ થતી હોય છે. અને આ ક્રિયા ક્યાં થાય છે? તો અક્રોસ સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન, એટલે પસંદગીમાન પ્રવેશશીલ પટલ જે છે એમાંથી જે નિષ્ક્રિય પ્રસરણની ક્રિયા થતી હોય છે ડાયાલિસિસની પ્રક્રિયામાં. અને આ જે પ્રક્રિયા છે એમાં શું થાય છે કે જે પેશન્ટ છે, જે દર્દી જે છે જેમની કિડની ફેલ થઈ ગઈ છે, એમનું જે રુધિર છે, એમનું જે બ્લડ છે એ આર્ટિફિશિયલ ડાયાલિસિસ જે મેમ્બ્રેન છે એમાં થઈને વહન પામતું હોય છે. અને આ જે આર્ટિફિશિયલ ડાયાલિસિસ જે મેમ્બ્રેન છે એની અંદર છિદ્રો આવેલા હોય છે, અને આ જે છિદ્રો છે એમાંથી આયન, પોષક દ્રવ્યો અને જે કાર્બનિક જે નકામા દ્રવ્યો છે, ઉત્સર્ગ દ્રવ્યો, એમનું પ્રસરણ થઈ શકતું હોય છે. અચ્છા, હવે રુધિરના જે પ્રોટીન છે, પ્લાઝ્મા પ્રોટીન, એમનું કદ જે છે સાઇઝ વધારે હોય છે, એને કારણે તેઓ આ જે પટલ છે આર્ટિફિશિયલ ડાયાલિસિસ મેમ્બ્રેન
એમાંથી તેઓ પસાર થઈ શકતા નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે દર્દીના રુધિરમાં જે પ્રોટીન છે એ રુધિરમાં જ રહે છે, એ ડાયાલિસિસની પ્રક્રિયામાં દૂર થતા નથી રુધિરમાંથી. અચ્છા, અને આ જે પ્રક્રિયા છે આર્ટિફિશિયલ કિડની જે છે એની અંદર શું થાય છે કે વિશિષ્ટ પ્રકારનું જે ડાયાલાઇઝિંગ ફ્લુઇડ જે છે, ડાયાલિસિસ માટેનું જે પ્રવાહી છે, એ જે મેમ્બ્રેન જે છે એની બાજુમાં વહન પામતું હોય છે. આ જ વસ્તુને આપણે આકૃતિમાં સમજીએ તો તમે જુઓ અહીંયા ડાયાલિસિસનો જે પ્રિન્સિપાલ છે એમાં ડાયાલિસિસ સિદ્ધાંતમાં શું કરવામાં આવે છે તો ડાબી બાજુ આપણને પેશન્ટનું બ્લડ છે જેમાં ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ જે છે, વેસ્ટ મટીરિયલ છે, એ વધી ગયા છે. અને અહીંયા જે છે જમણી બાજુ તમે જોઈ શકો અહીંયા આપણને ડાયાલિસિસ ફ્લુઇડ બતાવેલું છે. અને આ બંનેની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ આ જે છે આ છે આર્ટિફિશિયલ ડાયાલિસિસ મેમ્બ્રેન. અને આ જે આર્ટિફિશિયલ ડાયાલિસિસ મેમ્બ્રેન જે છે એની અંદર આપ જોઈ શકો છો અહીંયા આ બધા જે છે એ પોર્સ છે, એટલે કે ઘણા બધા અહીંયા જે છે એ છિદ્રો છે. તો આ જે છિદ્રો જે છે આ છિદ્રોમાંથી શું થઈ શકે છે, આ છિદ્રોમાંથી તમે જોઈ શકો જે નાના આયનો જે છે સ્મોલ આયન એમનું વહન થઈ શકે છે. અચ્છા, જે ઓર્ગેનિક વેસ્ટ જે છે એ આરપાર થઈ શકે છે, એ બ્લડમાંથી ડાયાલિસિસ ફ્લુઇડમાં જઈ શકે છે. પણ જે મોટા પ્રોટીન છે પ્લાઝમા પ્રોટીન બ્લડના પેશન્ટના રુધિરમાંથી, તો આવા જે પ્રોટીન છે એ ડાયાલિસિસ ફ્લુઇડમાં જઈ શકતા નથી, કારણ કે આ પ્રોટીનનું જે કદ છે એ વધારે હોય છે. અને જે પોર્સ છે છિદ્ર જે છે આર્ટિફિશિયલ ડાયાલિસિસ મેમ્બ્રેનમાં, તો એ પોર્સ જે છે એ છિદ્રો નાના છે એટલા માટે. આગળ વધીએ છીએ આપણે. હવે જો હિમોડાયાલિસિસ જે છે, હિમોડાયાલિસિસ શું છે, તો હિમોડાયાલિસિસ જે છે એ એવી પદ્ધતિ છે કે જે કૃત્રિમ રીતે રુધિરનું શુદ્ધિકરણ કરે છે. જ્યારે જે કિડની જે છે મૂત્રપિંડ જે છે એ જ્યારે કામ કરતા નથી, કિડની ફેલ થઈ જાય છે, એવા વખતે હિમોડાયાલિસિસની જે પ્રક્રિયા છે પ્રોસિજર છે એની મદદથી કૃત્રિમ રીતે રુધિરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, એટલે કે રુધિરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એમને દૂર કરવામાં આવે છે. અચ્છા, આ જે પ્રક્રિયા છે આર્ટિફિશિયલ કિડની જે સાધન છે જેમાં હિમોડાયાલિસિસ કરવામાં આવે છે એમાં શું થાય છે કે પેશન્ટની જે રેડિયલ આર્ટરી જે છે, રેડિયલ ધમની જે છે એમાંથી જે રુધિર જે છે એને મશીનમાં દાખલ કરવામાં આવે છે આર્ટિફિશિયલ કિડનીમાં. અને આ જે રેડિયલ આર્ટરીનું જે રુધિર છે એમાંથી શું થશે, વેસ્ટ મટીરિયલ દૂર થશે. અને આ ઉપરાંત કેટલાક જે આવશ્યક જે ઘટક છે, પોષક પદાર્થો છે, એ દર્દીના રુધિરમાં ઉમેરવામાં આવતા હોય છે. અને આવું શુદ્ધ અને પોષક દ્રવ્યવાળું જે રુધિર છે એને દર્દીના શરીરમાં ફરી પાછું દાખલ કરવામાં આવે છે. અને આ જે રુધિર દાખલ કરવામાં આવે છે એ વેઇન દ્વારા, એટલે કે શીરા દ્વારા ફરી પાછું દાખલ કરવામાં આવતું હોય છે પેશન્ટના બોડીમાં. હવે એના માટેનું જે સાધન છે આ જે છે તમે સ્ક્રીન પર હું તમને બતાવી દઉં છું જે આપણે સાધન વાપરીએ છીએ. તમે જુઓ અહીંયા જે છે આ પેશન્ટ પણ આપણને દેખાઈ રહ્યા છે, એમની સાથે ડૉક્ટર બેઠા છે. અને આ જે પેશન્ટ છે એમની બંને જે કિડની છે ફેલ થઈ ગઈ છે, એટલે આપણે સમજી શકીએ કે એમના બ્લડમાં જે વેસ્ટ મટીરિયલ છે, ઉત્સર્ગ દ્રવ્યો જે છે એમની માત્રા વધી ગઈ છે. એટલે હવે પાછળ તમે જોઈ શકો છો પેશન્ટ જે છે, પેશન્ટની સાથે જે આર્ટિફિશિયલ કિડની જે છે એને જોડવામાં આવેલી છે કૃત્રિમ મૂત્રપિંડને. અને શું થશે, આ જે કૃત્રિમ મૂત્રપિંડ જે છે એ શું કરે છે, એમાં હિમોડાયાલિસિસની પ્રક્રિયા થશે અને એનાથી વેસ્ટ મટીરિયલને આપણે દૂર કરીએ છીએ. હવે તમે અહીંયા જોશો તો અહીંયા આપણને પેશન્ટનું જે હાથ છે એ આપણને હાથ બતાવેલો છે, અહીંયા તમે આર્ટરી જે છે એ આપણને બતાવેલી છે. અને આર્ટરીમાંથી આપ જોઈ શકો છો કે જે બ્લડ જે છે એ આર્ટિફિશિયલ જે કિડની છે એમાં દાખલ થાય છે. હવે અહીંયા તમે જોશો તો બ્લડનો પંપ બતાવેલો છે અને અહીંયા આર્ટિફિશિયલ એક જ મિનિટ અહીંયા આપ જુઓ કે અંદર જે છે તમને જે ડાયાલિસિસ માટેની જે ટ્યુબ છે એ આપણને અહીંયા બતાવેલી છે. તો આ ડાયાલિસિસની જે ટ્યુબ છે એ બતાવેલી છે અને એની અંદર આપણે પેશન્ટનું જે રુધિર છે એ દાખલ કરેલું છે. અચ્છા, હવે બીજું તમે જોશો કે આ જે ડાયાલિસિસની જે ટ્યુબ છે એની આજુબાજુ તમે જુઓ અહીંયા ઉપર જે છે
જો આ જે છે, આ જે પાત્ર જે છે, પાત્રની અંદર ડાયાલિસિસ પ્રવાહી ભરેલું છે, ડાયાલિસિસ ફ્લુઇડ. અને તમે જો આ જે ફ્લુઇડ છે, ડાયાલિસિસ ફ્લુઇડ, એ શું થાય છે, આ જે નળી છે, આ નળી દ્વારા આ ફ્લુઇડ નીચે આવી રહ્યું છે. અને તમે જુઓ ફ્લો મીટર એટલે ડાયાલિસિસ માટેનું જે પ્રવાહી છે એ કેટલું સાધનમાં જવા દેવાનું છે, તો એને આપણે અહીંયાથી એડજસ્ટ કરી શકતા હોઈએ છીએ. અને એ ડાયાલિસિસ ફ્લુઇડ તમે જુઓ હવે ક્યાં વહે છે, તો ડાયાલિસિસ ફ્લુઇડ જે છે એ તમે જુઓ ડાયાલિસિસ ટ્યુબ, ડાયાલિસિસની જે ટ્યુબ છે એની અંદર શું છે, પેશન્ટનું બ્લડ છે. અને એની આજુબાજુ શું થાય છે, આ જે ડાયાલાઇઝિંગ જે ફ્લુઇડ છે એ વહન પામે છે, હા ને. તો તમે જુઓ અહીંયા લખેલું છે કટ અવે વ્યૂ ઓફ ડાયાલિસિસ ચેમ્બર, હા ને. એને ખોલીને આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને અહીંયા બતાવેલું છે. અચ્છા હવે હવે અહીંયા જે છે, હવે તમે જુઓ કે શું કરવામાં આવે છે. હવે જો તો ડાયાલિસિસનું જે મશીન છે એમાં જે બ્લડ જે છે, રુધિર, તમે જુઓ કે બ્લડ જે છે એનું વહન, રુધિરનું વહન, પેશન્ટનું જે બ્લડ છે એ શેમાંથી વહન પામે છે. તો અહીંયા જે લખેલું છે ડાયાલિસિસ ટ્યુબિંગ, તો આ જે ડાયાલિસિસની જે ટ્યુબ છે એની દિવાલ, અથવા તો એમ કહીએ કે ભાઈ આ જે ટ્યુબ છે એ બધી શેની બનેલી છે, સેમી પરમિએબલ સેલોફેન ટ્યુબ છે, એનાથી એ બનેલી છે. અને આ જે ટ્યુબ છે એમને ફરતે ડાયાલિસિસ માટેનું જે પ્રવાહી છે એ આવેલું હોય છે. હવે હવે થાય છે શું કે પેશન્ટનું જે બ્લડ છે, અહીંયા જે રુધિર અહીંયા જે વહી રહ્યું છે ડાયાલાઇઝિંગ ટ્યુબમાંથી, તો આ જે રુધિર જે વહે છે એમાં શું થાય છે કે એ જે રુધિર છે એની અંદર શું છે, યુરિયા છે, પોટેશિયમ છે અને બીજા દ્રાવ્ય પદાર્થો હોય છે, સોલ્યુટ હોય છે, અને એમનું પ્રમાણ બહુ વધારે હોય છે દર્દીના રુધિરમાં. તો હવે શું થશે કે અહીંયા આ જે ટ્યુબ છે, ડાયાલાઇઝિંગ જે ટ્યુબ છે એની આજુબાજુ જે પ્રવાહી છે એ કયું પ્રવાહી છે, એ છે ડાયાલાઇસિસ ફ્લુઇડ. તો શું થાય છે કે પેશન્ટનું જે બ્લડ છે એમાંથી શું બહાર નીકળી જશે, એમાંથી યુરિયા, પોટેશિયમ અને બીજા જે સોલ્યુટ છે એ બહાર નીકળે છે, અને બહાર નીકળીને ક્યાં આવી જશે, ડાયાલાઇસિસ ફ્લુઇડમાં આવી જતા હોય છે. અચ્છા આવું જે ડાયાલિસિસ ફ્લુઇડ જે છે જેની અંદર પેશન્ટના ઉત્સર્ગ દ્રવ્યો આવી ગયા, નકામા આયનો આવી ગયા, બીજા દ્રાવ્ય પદાર્થો આવી ગયા, આવું જે પ્રવાહી છે ડાયાલિસિસ પ્રવાહી એ ક્યાં જાય છે, તો એને દૂર કરી દેવામાં આવે છે, ટુ ડ્રેઇન, અને એને બહાર કાઢી મૂકવામાં આવતું હોય છે. અચ્છા હવે જે પેશન્ટ જે છે જેની કિડની ફેલ થઈ ગઈ છે, તો એવું જે રુધિર છે, પેશન્ટનું જે બ્લડ છે એમાં શું છે, ગ્લુકોઝની માત્રા જે છે, પછી કેટલાક ઇલેક્ટ્રોલાઇટ એટલે કેટલાક આયનો જે છે એની માત્રા ઘટી જાય છે. આ ઉપરાંત પેશન્ટને દવા પણ કેટલીક આપવાની હોય છે. એટલે શું છે કે આ જે ડાયાલાઇઝિંગ ફ્લુઇડ જે છે અહીંયા જે ભરેલું છે, તો એની અંદર શું છે, ગ્લુકોઝ, ઇલેક્ટ્રોલાઇટ અને ડ્રગ્સ, ડ્રગ્સ એટલે કેટલીક જે દવાઓ છે એ અહીંયા એને ભેળવવામાં આવતી હોય છે. ડાયાલિસિસ ફ્લુઇડમાં ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે, કેટલાક આયનો અને દવાઓ ઉમેરવામાં આવે છે. તો આ ગ્લુકોઝ, ઇલેક્ટ્રોલાઇટ અને જે દવા જે છે એ જે આ ડાયાલાઇઝિંગ ફ્લુઇડમાં છે એ ફ્લુઇડમાં થઈને ક્યાં જાય છે, આ જે રુધિર છે, આ પેશન્ટનું જે બ્લડ છે એમાં જાય છે, હા ને. અને આ જે ટ્યુબ છે એમાં શું છે, છિદ્રો આવેલા છે, એ છિદ્રોમાંથી શું થાય છે, પ્રસરણ પામીને ગ્લુકોઝ, ઇલેક્ટ્રોલાઇટ અને દવા જે છે એ આ રુધિરમાં જાય છે, અને રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ બહાર આવીને ડાયાલાઇઝિંગ ફ્લુઇડમાં આવે છે. હવે હવે શું થાય છે કે જે વ્યક્તિની કિડની જે છે એ ફેલ થઈ ગઈ છે, રીનલ ઇનસફિશિયન્સી, મૂત્રપિંડ બરાબર કામ ના કરતા હોય, તો આવા જે દર્દીઓ છે એમના રુધિરમાં, એમના શરીરમાં પાણીનું જે પ્રમાણ છે એ બહુ વધી જતું હોય છે. રીનલ ઇનસફિશિયન્સી છે, કિડની ફેલ થઈ ગઈ છે, તો આ વખતે શું થાય છે, પેશન્ટ જે છે એના શરીરમાં બ્લડની અંદર પાણીની જે માત્રા છે એ બહુ વધી જતી હોય છે. અને ડાયાલિસિસનું જે પ્રક્રિયા જે છે, આર્ટિફિશિયલ કિડની જે છે એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, હિમોડાયાલિસિસ કરવામાં આવે છે, તો શું થાય છે કે બ્લડમાંથી જે વધારાનું જે પાણી જે છે એને પણ દૂર કરી શકાતું હોય છે.
અને પેશન્ટ જે છે પેશન્ટને ઈપીઓ જે છે એ પણ આપવામાં આવતા હોય છે. અને ઈપીઓ જે છે એ શું છે? એરિથ્રોપોઇટિન છે. તો એરિથ્રોપોઇટિન કેમ આપીએ છીએ? કારણ કે પેશન્ટની કિડની જે છે એ બગડી ગઈ છે. તો પેશન્ટની કિડની જે છે એમાં એ પેશન્ટની કિડની જે છે એ ઈપીઓ પ્રોવાઈડ કરી શકતી નથી. તો એના કારણે દર્દીઓને ઈપીઓ જે છે એરિથ્રોપોઇટિન એ પણ આપવામાં આવતા હોય છે હિમોડાયાલિસિસની પ્રક્રિયા દરમિયાન. હવે તમે જુઓ કે જે અહીંયા તમે જોશો કે ભાઈ બ્લડ જે છે એ ચોખ્ખું થઈ ગયું છે, પોષક દ્રવ્યવાળું છે. અને હવે આવું જે ક્લીન બ્લડ છે એ ક્યાં જાય છે? બબલ ટ્રેપમાં. તો જે બબલ ટ્રેપ જે છે એ શું છે? અહીંયા લખેલું છે બબલ ટ્રેપ રિમૂવ એર બિફોર ઇટ રિટર્ન ટુ ધ પેશન્ટ બોડી. એટલે શું છે? બબલ ટ્રેપ જે છે એ શું છે? કોઈપણ વાયુના જે પરપોટા છે, હવા હોય, એને દૂર કરી દે છે. અને પછી શું થાય છે કે હવે તમે જુઓ કે આ જે રુધિર જે છે ચોખ્ખું થઈ ગયું છે, પોષક દ્રવ્યવાળું છે, એ રુધિરને વેઇન દ્વારા પેશન્ટના શરીરમાં ફરી પાછું દાખલ કરવામાં આવતું હોય છે. આગળ વધીએ છીએ આપણે. હવે હિમોડાયાલિસિસ જે છે એ કેટલી વાર કરવામાં આવતું હોય છે? તો જુઓ, હિમોડાયાલિસિસ પેશન્ટ ટિપિકલી હેવ 3 સેશન પર વીક. એટલે એક અઠવાડિયામાં દર્દીને 3 વખત હિમોડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. અને એક જે સેશન છે, એક વખત આપણે હિમોડાયાલિસિસ કરાવીએ તો એનું જે સેશન છે એ કેટલું હોય? 4 થી 8 કલાક. એટલે વ્યક્તિ શું કરે છે? વ્યક્તિ જે છે એ કેટલી વાર હોસ્પિટલની મુલાકાત લેશે? અઠવાડિયામાં 3 વાર લેશે. અને એક મુલાકાત જે છે એમાં જે હિમોડાયાલિસિસ કરવામાં આવે છે એ કેટલો ટાઈમ લે છે? તો એ લેશે 4 થી 8 કલાકનો સમય લેતો હોય છે. અચ્છા, આ ઉપરાંત હિમોડાયાલિસિસની જે પ્રક્રિયા જે છે એટલી કન્વિનિયન્ટ તો નથી જ પેશન્ટ માટે. કારણ કે શું થાય છે, હિમોડાયાલિસિસની જે પ્રક્રિયા છે એમાં શું છે કે દર્દી જે છે પેશન્ટ એને ઇન્ફેક્શન જે છે ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે. આ ઉપરાંત પેશન્ટને થ્રોમ્બોસિસ જે છે એ થવાની પણ થ્રોમ્બોસિસની પણ સંભાવના રહેતી હોય છે. અચ્છા, બીજી એક વસ્તુ કે આપણને ખ્યાલ છે કે જ્યારે બ્લડ જે છે બ્લડ આપણા શરીરમાંથી બહાર નીકળે તો રુધિર જે છે એને ગંઠાઈ જવાનો ગુણધર્મ રહેલો હોય છે. બ્લડ જે છે એ ક્લોટ થતું હોય છે. તો અહીંયા પણ શું થાય છે કે જે આર્ટિફિશિયલ કિડની જે છે એમાં બ્લડ આપણે દાખલ કરતા હોઈએ તો અહીંયા પણ સંભાવના રહેલી છે કે બ્લડ ક્લોટ થઈ શકે. તો એવું ના થાય એના માટે શું છે કે આર્ટિફિશિયલ કિડની એમાં જ્યારે રુધિર વહન પામતું હોય તો બ્લડ જે છે પેશન્ટના બ્લડમાં એન્ટીકોગ્યુલન્ટ જે છે એ ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે હિપેરિન જે છે એ પેશન્ટના બ્લડમાં દાખલ કરવામાં આવતું હોય છે. અને આ હિપેરિનને કારણે શું છે કે રુધિર જે છે એ ગંઠાઈ જતું નથી ડાયાલિસિસની પ્રક્રિયા દરમિયાન. પણ બીજી એક તકલીફ શું છે કે તમે હિપેરિન ઉમેરો એટલે શું થાય, જે બ્લડ ક્લોટિંગનો જે ગુણધર્મ છે એ ગુમાવતો હોય છે. અને એને કારણે આવું જે રુધિર છે એકવાર ચોખ્ખું થઈ જાય પછી જ્યારે આપણે પેશન્ટના બોડીમાં ફરી પાછું એને દાખલ કરીએ તો શું થાય છે કે પેશન્ટ જે છે એના શરીરમાં કેટલીકવાર ઇન્ટરનલ જે બ્લીડિંગ છે, આંતરિક જે રક્તસ્ત્રાવ છે એ થતો હોય છે. તો આ એક તકલીફ જે છે એ રહેતી હોય છે આર્ટિફિશિયલ કિડનીના યુઝ કરવામાં. આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આખો જે સેટઅપ છે એ હું આપને બતાવી દઉં છું. આ રીતે હવે બીજી એક વસ્તુ તમે અહીંયા તમે જોશો તો આ જે છે દર્દીનો હાથ બતાવેલો છે આપણને. અને તમે જુઓ અહીંયા જે છે આખું આર્ટિફિશિયલ કિડની જે સાધન છે આ જે છે, અને અહીંયા એનો વર્કિંગ પ્રિન્સિપલ વર્કિંગ મેથોડોલોજી બતાવેલી છે અહીંયા કઈ રીતે કામ કરે છે આખું. તો તમે જુઓ હવે શું છે, અહીંયા તમે જોશો ધ્યાનથી તો આપને ખ્યાલ આવશે આકૃતિમાં કે તમે જુઓ અહીંયા આપણને આ જે છે એ આર્ટરી બતાવેલી છે, અહીંયા વેઇન છે. અચ્છા, હવે આ આર્ટરી અને વેઇન જે છે એની વચ્ચે તમે જોશો તો સિલિકોન રબર
ટ્યુબ જે છે એ લગાવેલી હોય છે. આ દાખલા તરીકે આપણને દેખાય છે સિલિકોન રબર ટ્યુબ, અને આ જે સિલિકોન રબર ટ્યુબ જે છે એને શન્ટ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે આ જે શન્ટ છે આર ઇન્સર્ટેડ ઇન ટુ મીડિયમ સાઇઝ આર્ટરી એન્ડ વેઇન. હવે શન્ટ જે છે એને ક્યાં દાખલ કરવામાં આવે છે? તો શન્ટ જે છે એને દાખલ કરવામાં આવે છે આર્ટરી અને વેઇનની અંદર. અને આ જે શન્ટ છે જ્યાં દાખલ કરવામાં આવે છે તો આનું જે ટિપિકલ લોકેશન છે જે જગ્યાએ એને દાખલ કરવામાં આવે છે તો એ શું ફોર આર્મ જે છે આપણું જે અગ્ર બાહુ જે છે હે ને બાહુ અગ્ર બાહુ અને હસ્ત, તો જે ફોર આર્મ જે છે એ ફોર આર્મમાં આ જે શન્ટ જે છે એ દાખલ કરવામાં આવતા હોય છે આર્ટરી અને વેઇનમાં, અને આર્ટરી વેઇનને એ રીતે જોડતા હોય છે શન્ટ. હવે આ શન્ટ જે છે એ શન્ટ કેમ દાખલ કરવામાં આવે છે? તો તમે જુઓ કે ભાઈ આર્ટરી અને વેઇન જે છે એમાંથી શું છે, સ્પેશિયલી જે આર્ટરી જે છે આપણે જાણીએ છીએ કે ભાઈ આર્ટરી જે છે આર્ટરી માં થોડું જે જે બ્લડ છે એ થોડું આર્ટરી કારણ કે થોડા વધારે દબાણપૂર્વક જે છે એ રુધિરને આગળ ધકેલી શકતી હોય છે, જ્યારે વેઇનમાં એટલો બધો ફ્લો હોતો નથી બ્લડનો. એટલે શું થાય કે જે આર્ટરીમાંથી આ જે મશીનની અંદર જે રુધિર જે જાય છે તો એ એક ધારું જ છે એ જતું હોવું જોઈએ, હે ને, એ કન્ટિન્યુઅસ ફ્લો હોવો જોઈએ. અને કન્ટિન્યુઅસ ફ્લો મળી રહે એટલા માટે આ જે શન્ટ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને જે ક્લીન જે બ્લડ છે એ આપ જોઈ શકો પછી આ છે ટ્યુબ જે લઈને આવે છે ક્લીન બ્લડને, અને પછી શન્ટમાં દાખલ થાય છે અને શન્ટમાંથી જે ક્લીન બ્લડ છે વેઇનમાં દાખલ થતું હોય છે. અચ્છા, આ ઉપરાંત બીજી જે અગત્યની જે બાબત છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ છીએ. તો અહીંયા તમે જોશો તો તમે જો ડાયાલિસિસ ચેમ્બર જે છે એની અંદર શું છે, ડાયાલિસિસ ટ્યુબ છે, અને ડાયાલિસિસ ટ્યુબ જે છે એ શેની બનેલી છે, સેમી પરમેબલ મેમ્બ્રેનની બનેલી છે. અહીંયા આ જે છે એ શું છે, સેમી પરમેબલ. અહીંયા જે છે આ દાખલા તરીકે શું છે, આ જે છે એ સેમી પરમેબલ મેમ્બ્રેન છે જેની અંદર પોર્સ જે છે એ આવેલા હોય છે, છિદ્રો આવેલા હોય છે. અને અહીંયા જે બ્લુ કલરમાં જે બતાવેલું છે એ ડાયાલિસિસ ફ્લુઇડ છે. હવે શું થાય છે કે જે ડિફ્યુઝનની જે પ્રક્રિયા છે, સેમી પરમેબલ જે મેમ્બ્રેન છે આ સેમી પરમેબલ મેમ્બ્રેનની બંને બાજુએ પ્રસરણ થતું હોય છે. એટલે કે બ્લડ જે છે બ્લડમાંથી કેટલાક ઘટકો જે છે એ ક્યાં આવશે, ડાયાલિસિસ ફ્લુઇડમાં, અને ડાયાલિસિસ ફ્લુઇડમાંથી કેટલાક જે ઘટકો છે એ ક્યાં આવતા હોય છે, રુધિરમાં આવતા હોય છે. એટલે આને કારણે શું થાય છે કે જે રુધિરનું જે બંધારણ છે એ થોડું બદલાઈ જતું હોય છે. હવે પેશન્ટનું જે બ્લડ છે દર્દીનું જે રુધિર છે એમાંથી પોટેશિયમ આયનો, આપણે યાદ રાખીએ છીએ આ વસ્તુ, જે પેશન્ટનું જે બ્લડ છે એમાંથી પોટેશિયમ આયનો, ફોસ્ફેટ આયનો, સલ્ફેટ આયનો, યુરિયા, ક્રિએટિન અને યુરિક એસિડ જે છે એ આ જે મેમ્બ્રેન છે એમાંથી બહાર નીકળે છે અને ક્યાં આવે છે, તો એ ડાયાલિસિસ ફ્લુઇડમાં આવી જતા હોય છે. તો પેશન્ટના બ્લડમાંથી શું બહાર આવે છે, પોટેશિયમ આયનો, ફોસ્ફેટ, સલ્ફેટ આયનો, યુરિયા, ક્રિએટિનિન અને યુરિક એસિડ, આ બધા જે છે ઘટકો એ ડાયાલિસિસ ફ્લુઇડમાં આવે છે. આ ઉપરાંત બીજું શું થાય છે કે જે ડાયાલિસિસ ફ્લુઇડ જે છે, ડાયાલિસિસ ફ્લુઇડમાં શું હોય છે, બાયકાર્બોનેટ આયનો અને ગ્લુકોઝ. તો બાયકાર્બોનેટ આયનો અને ગ્લુકોઝ જે છે એ ડાયાલિસિસ ફ્લુઇડમાંથી ક્યાં જાય છે, પેશન્ટના બ્લડમાં જાય છે, હે ને, પ્રસરણની ક્રિયા દ્વારા દાખલ થાય છે. તો હવે જે રીતે કિડની જે છે, આપણને ખ્યાલ છે ભાઈ કિડની જે છે એ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશનનું કામ કરતું હોય, તો અહીંયા ડાયાલિસિસ મેમ્બ્રેન જે છે એ પણ એ જ પ્રકારનું જે ફિલ્ટ્રેશન છે એ કરતું હોય છે. અને આ પ્રકારનું જે ફિલ્ટ્રેશન જે છે અહીંયા એમાં શું થાય કે રુધિરની અંદર પેશન્ટના બ્લડમાં જે મેટાબોલાઇટ જે છે, આવશ્યક જે ઘટકો છે, કમ્પોનન્ટ્સ છે, એ તો એમના એમ જ એમને રહેવા દેવામાં આવે છે. પણ એમાંથી શું થાય, જે નકામા દ્રવ્યો છે, નકામા આયનો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, એમને જ બહાર કાઢવામાં આવતા હોય છે અને એમને દૂર કરવામાં આવતા હોય છે. અને એની સામે શું છે કે જે અગત્યના આયન છે, દાખલા તરીકે બાયકાર્બોનેટ આયન છે, એ બ્લડમાં દાખલ થાય છે ડાયાલિસિસ ફ્લુઇડમાંથી, અને જે ગ્લુકોઝ છે એ પણ પેશન્ટના બ્લડમાં દાખલ થાય છે. તો અહીંયા જે થિયરીના બધા જ મુદ્દા છે એની જ છે ચર્ચા આપણે પૂર્ણ કરી. આકૃતિઓ જે છે એ હું મને બતાવી દઉં છું. દાખલા તરીકે અહીંયા આ છે પહેલી આકૃતિ છે,
અહીંયા પણ તમે જોઈ શકો કઈ રીતે થાય છે, આર્ટિફિશિયલ કિડની કઈ રીતે કામ કરે છે. શરૂઆતમાં જ આપણે આકૃતિ જોઈ હતો અને કઈ રીતે આ મશીન કામ કરે છે, આર્ટિફિશિયલ કિડની કામ કરે છે. તો આ સાથે જ આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે આર્ટિફિશિયલ કિડની અંગેનું, આ લેક્ચર અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ જે લેક્ચર છે આનાથી આપ જે છે આપની પરીક્ષાની તૈયારી અને આપનો જે અભ્યાસ છે એ સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.